नमस्ते गुजरात, वशिष्ठ क्रिएट आईआईटीएंस एंड एनआईटीएंस ना ऑनलाइन प्लेटफॉर्म पर फरी एक बार आप सबनों हार्दिक स्वागत छे। मित्रों, आज आप अभ्यास करीशु कूलम्ब बल पर माध्यमनी असर, एटले के आपणे जो माध्यम बदलीए तो कूलम्ब बल में केवो फेरफार जोवा मळे एनो आपणे आज अभ्यास करीशु। तो चलो मित्रों शुरू करिए कूलम्ब बल पर माध्यमनी असर। हवे आपणे कूलम्बनो नियम जाणीए छीए, આપણે જાણીએ છીએ કે બે બિંદુવત અને સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ્બ બળ તે બે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યાસ પ્રમાણમાં હોય છે, તથા આ બળની દિશા બે વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય છે। મિત્રો, અહીં નિયમના પ્રથમ બે શબ્દો ઉપર આપણે નજર ફેરવીએ તો લખેલું છે બિંદુવત સ્થિર, મતલબ કે બે વિદ્યુતભારો બિંદુવત હોય અને સાથે સાથે સ્થિર હોય ત્યારે જ આ નિયમ આપણે વાપરી શકીએ છીએ। એટલે કે પ્રથમ બે શબ્દ છે એ આપણને કુલમ્બના નિયમની મર્યાદા દર્શાવે છે। ત્યાર પછી લખેલું છે કે બળ છે એ કેટલું હશે, તો વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સપ્રમાણમાં હશે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યાસ પ્રમાણમાં હશે। હવે આ સ્ટેટમેન્ટ પરથી આપણે કુલમ્બ બળનું સૂત્ર મેળવવા માટે પ્રયત્ન કરીએ। માની લો કે આપણી પાસે બે વિદ્યુતભારો છે, એક વિદ્યુતભાર છે Q1 અને બીજો વિદ્યુતભાર છે Q2। આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર સ્મોલ r છે, તો આ બંને વિદ્યુતભારો વચ્ચે જે કુલમ્બ બળ લાગશે એ કુલમ્બ બળ વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સપ્રમાણમાં હશે। એટલે આપણે કંઈક આવું લખી શકીએ, F ચલે છે Q1 અને Q2ના મૂલ્યનો ગુણાકાર તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યાસ પ્રમાણમાં। તો અહીં અંતરને આપણે આર વડે દર્શાવ્યું છે, તો લખી શકીએ એફ ચલે છે 1/r². હવે આ બંને ચલનોને આપણે ભેગા કરીએ તો આપણે કંઈક આવું લખી શકીએ, એફ ચલે છે Q1 Q2/r². ચલનને હટાવીએ તો આપણે અચળાંક મૂકવો પડે। અહીં આપણે જે અચળાંક મૂકીએ છીએ કે અચળાંકને કુલમ્બના અચળાંક તરીકે ઓળખવામાં આવે છે, તો કે Q1 Q2/r² બરાબર। કુલમ્બના અચળાંકની કિંમત શૂન્યાવકાશ માટે જો આપણે લખીએ તો 1/4πε₀ આવી લખી શકાય, Q1 Q2/r² બરાબર। સાઈડમાં આપણે લખી નાખીએ કે K છે એ વાસ્તવમાં કુલમ્બનો અચળાંક છે, K ની કિંમત જો આપણે લખીએ તો 1/4πε₀ જે 9×10⁻⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર જેટલી તમને મળે છે। એપ્સિલન 0 છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, શૂન્યાવકાશ અથવા હવા પણ વાપરી શકો તમે, બરાબર। અને એની કિંમત 8.85×10⁻½ કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલી હોય। હવે આ અચળાંક પર આપણે ધ્યાનથી નજર ફેરવીએ તો ખ્યાલ પડે કે એપ્સિલન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી છે, મતલબ એ માધ્યમ પર આધાર રાખે। જો માધ્યમ બદલીએ, શૂન્યાવકાશની જગ્યાએ આપણે બીજું કોઈ માધ્યમ લઈએ તો કુલમ્બ બળ છે એનું મૂલ્ય બદલાઈ જશે। ખ્યાલ આવે છે દરેકને, બરાબર? તો ચાલો એના પર આપણે અભ્યાસ કરીએ। તો આગળ જોઈએ આપણે, માની લો કે તમારી પાસે બે વિદ્યુતભાર છે, આ બંને વિદ્યુતભારોને આપણે શૂન્યાવકાશમાં આર અંતરે ગોઠવેલા છે। હવે આ બંને વિદ્યુતભાર વચ્ચે લાગતા બળનું સૂત્ર લખીએ તો શૂન્યાવકાશમાં બળ જેને આપણે કહીએ F₀ 1/4π, અહીંયા શૂન્યાવકાશ છે તો પરમિટિવિટી શૂન્યાવકાશની આવે, ક્લિયર? પછી આગળ Q1 Q2/r, બે વિદ્યુતભારોના મૂલ્યનો ગુણાકાર છેદમાં અંતર એનો વર્ગ, ક્લિયર? માની લો કે આ બંને વિદ્યુતભારો માધ્યમમાં હોત અને માધ્યમની પરમિટિવિટી તમારે હોત એપ્સિલન, એપ્સિલન એટલે શું છે, તો માધ્યમની પરમિટિવિટી છે। તો માધ્યમની અંદર જો તમે બળ લખો ને તો એનું સૂત્ર બને Fm 1/4πε₀
बराबर ने अँ परमिटिविटी तरीके को नहीं आए तो मध्यम नहीं आवशे क्लियर। आग क्यू वन क्यू टू बने विद्युत भारों मूल्यों गुणाकार छेद में जो अंतर है यो वर्ग क्लियर। हवे आ बने बड़ों मूल्यों आप गुणोत्तर ले लीए मान लो कि आप करे चलो मध्यम में जो बड़ है एनाद में शून्यवकाश में बड़ लखी तो आपने ख्याल आए कि क्यू वन क्यू टू अपन आर स्क्वेर बने सूत्र में आए एट निकली जाना है एवं रीते फोर पाई पर निकली जाना है तो अँ आते एप्सिलॉन जीरो छेद में एप्सिलॉन ख्याल आए तो आज गुणोत्तर है एने वन अपॉन के एना तरीके ओळखवामां डायलेक्ट्रिक अचलांकनो व्यस्त वास्तव में एप्सिलॉन आर एटले मध्यम की सापेक्ष परमिटिविटी एनु सूत्र है एप्सिलॉन अपॉन एप्सिलॉन जीरो आ मध्यम की सापेक्ष परमिटिविटी ने ज के तरीके ओळखवामां आवे छे ख्याल आव्यो तो लखी नाखो अहीं तो आ मध्यम की सापेक्ष परमिटिविटी है रेडी अने जेने मध्यम डायइलेक्ट्रिक अचलांक पण कहेवाय टूंक में लखी नाखी आपणे डायइलेक्ट्रिक अचलांक अवाहकता अचलांक ख्याल आवे छे तो हवे जो आपणे बराबर ध्यान थी जोईए तो ख्याल पड़े एफएम एटले मध्यम में बल ए शून्यवकाश में बल करता के मां भागनुं थई जाय रेडी ने मध्यम में जो बल छे शून्यवकाश में बल करता केटला भागनुं तो के मां भागनुं थाय एटले बे विद्युत भारों वच्चे शून्यवकाश की जगह मध्यम राखो ने तो बल घटी जाए क्लियर। तो आ तमारे याद रखवानुं छे कि जो बे विद्युत भारों वच्चे शून्यवकाश की जगह मध्यम हो तो बल छे ए के मां भागनुं थई जाए के एटले मध्यम नो डायइलेक्ट्रिक अचलांक छे याद राखजो आ के छे कूलम नो अचलांक नथी बराबर ने अहीं के छे एनो मतलब थाय छे मध्यम नो डायइलेक्ट्रिक अचलांक जे शब्द में नीचे लखेलुं छे कि मध्यम में बे विद्युत भारों वच्चे लागतुं कूलम बल शून्यवकाश में तेटला ज अंतरे रहेला तेज बे विद्युत भारों वच्चे लागता कूलम बल करता के मां भागनुं होय छे क्लियर। तो आ प्रमाणे तमे आगळ वधी शको हवे मानी लो कि शून्यवकाश में बे विद्युत भारों वच्चे जेटलुं बल लागे छे एटलुं ज बल तमारे मध्यम में जोतुं होय तो अंतर में चेन्ज करवो पड़े तो प्रश्न कंईक आवो बने के जो शून्यवकाश में रहेला बे विद्युत भारों वच्चे लागता कूलम बल जेटलुं ज कूलम बल मध्यम में लागतुं होय तो मध्यम में विद्युत भारों वच्चेनो अंतर शोधो कि मध्यम में अंतर केटलुं हशे आपणे अहीं गणवानुं छे ख्याल आवे छे। तो शुं कीधेलुं छे कि मध्यम में बल अने शून्यवकाश में बल बंने सरखा छे तो सरखावीए आपणे तो अहीं आपणे लखीए शून्यवकाश में जेटलुं बल छे एटलुं ज बल तमारे मध्यम में जोईए छे रेडी शून्यवकाश में बड़न सूत्र लखीए ने तो अँ परमिटिविटी तरीके शून्यवकाश की परमिटिविटी आए क्यू वन क्यू टू अपोन अंतर या चेन्ज करवा तो शून्यवकाश अंतर ने अपने आर जीरो तरीके ओखाए तो इक्वल टू वन अपोन मध्यम में वर्ड है तो मध्यम की परमिटिविटी आए रेडी ने आग लखीए क्यू वन क्यू टू और मध्यम में केटलू अंतर राखव जो आप आर एम कही दी आर मीडियम रेडी तो अँ फोर पाई कैंसल थी जैसे क्यू वन क्यू टू कैंसल थी जैसे ख्याल आए हवे समीकरण ने अपने बराबर गोठवीए तो आर मीडियम एनो स्क्वेर छेद में आर शून्यवकाश एनो स्क्वेर आवु करो ने आर मीडियम आम ली आओ एटले एप्सिलॉन जीरो बाय एप्सिलॉन आवु मळे एनो मीनिंग शू थयो कि आर जीरो बाय आर मीडियम व्यस्त करी नाखीए अने पछी वर्गमूल काढी लईए तो वर्गमूलनी अंदर एप्सिलॉन एटले मध्यमनी परमिटिविटीना छेदमां शून्यवकाशनी परमिटिविटी हवे आने तमे ओळखो छो मध्यमनी सापेक्ष परमिटिविटी कहेवाय अथवा डायइलेक्ट्रिक अचलांक कहेवाय तो इक्वल टू तमे रूट के एवं लखी सको रेडी तो शुं मीनिंग दियो कि शून्यवकाशमां अंतर छे ए मध्यममां अंतर करता रूट के गणो होय बराबर सॉरी શું લખ્યું આપણે શૂન્યાવકાશમાં અંતર માધ્યમમાં અંતર કરતા રૂટ કે ગણો હોય એટલે આર મીડિયમ ખ્યાલ આવે છે। હવે થોડા આગળ વધીએ તો આવું પણ લખી શકાય માધ્યમમાં અંતર
ए शून्यवकाश में जो अंतर है एना करता रूट के में भागन अंतर तमारे माध्यम नी अंदर घटाड़ी देव पड़े एटलो एटलो बळ जोतो होय तो अंतर घटाड़ी देव पड़े रेडी। तो आ संबंध आपणे याद राखवानो छे, शुं याद राखवानुं के शून्यवकाश में अंतर छे ए माध्यम में अंतर करता रूट के गणो कर देव पड़े रेडी, अथवा माध्यम में अंतर शून्यवकाश में अंतर करता रूट के में भागनो करवो पड़े। तो आ याद राखो तो आगळना दाखला तमे सीम्पली सोल्व करी शको। वो अहींया शुं कर्युं हतुं आपणे अहींया के शून्यवकाश में बे विद्युत भार हता, थोड़ो आपणे विगतवार समजीए अहींया के आ एक विद्युत भार क्यू वन अने आ बीजो विद्युत भार क्यू टू, बंने वच्चेनो अंतर शून्यवकाश में हतो आर जीरो बराबर। त्यार पछी बीजा केसनी अंदर आज बंने विद्युत भारो क्यां हता, तो माध्यमनी अंदर एक विद्युत भार क्यू वन बीजो विद्युत भार क्यू टू। हवे अहींया तमारे वच्चे माध्यम छे तो अंतर कंईक चेन्ज थई गयो हशे, आ अंतर ने आपणे आर मीडियम कही दीधुं। तो अहींया वच्चे संपूर्ण अवकाशनी अंदर तमे माध्यम भरी दीधुं छे बराबर, वच्चे टुकड़े टुकड़े नहीं भरू, संपूर्ण अवकाशनी अंदर तमे माध्यम भरू छे। पहेला शून्य अवकाश हतो, हवे तमे माध्यम संपूर्ण रीते भरी दीधुं। માની લો કે થોડા વિસ્તારમાં શૂન્યાવકાશ હોય, થોડા વિસ્તારમાં માધ્યમ હોય, આવું પૂછાય તો તો આપણે શું કરી શકીએ? જોઈએ આગળનો ક્વેશ્ચન। શૂન્યાવકાશમાં સ્મોલાર અંતરે રહેલા બે વિદ્યુત ભાર Q1 અને Q2 વચ્ચે ટી જાડાઈ અને K ડાયલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ દાખલ કરવામાં આવે તો કુલમ બળ મેળવો। એકદમ સિમ્પલ ક્વેશ્ચન બરાબર ને, તમે કઈ રીતના ટ્રીટ કરી શકો આ પ્રશ્નને? તો પહેલા બે વિદ્યુત ભારો શૂન્યાવકાશમાં હતા અને વચ્ચે તમે ટી જાડાય અને કે ડાયલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ કંઈક આ રીતે દાખલ કરી દીધું, તો હવે કુલમ બળ કેટલું થાય એવું પૂછ્યું છે આપણને। તો સિમ્પલી તમે લખી શકો, જો આપણે કુલમ બળ લખવું હોય તો 1/ અહીંયા લખવું પડે 4π પછી ε0 અથવા ε, તરત જ આપણે મૂંઝાઈ જઈએ બરાબર કે ε0 લખવું કે ε લખવું, તમે બંને લખી શકો। જો અહીંયા ε0 લખું ને તો Q1 Q2 ના છેદમાં જે અંતર આવે ને એ મારે શૂન્યાવકાશવાળા લખવાના, જો શૂન્યાવકાશની પરમિટિવિટી લખું તો અંતર શૂન્યાવકાશમાં કેટલું એ લખીને એનો વર્ક કરવાનો, ખ્યાલ આવે છે? તો જોઈ શકો તમે શૂન્યાવકાશમાં અંતર કેટલું છે, તો શૂન્યાવકાશમાં એક તો આટલું અંતર અને આ અંતર, મતલબ તમે શૂન્યાવકાશમાં અંતર જો લખવા ઈચ્છતા હોય તો R-T થાય, તો એ લખવું પડે R-T, ક્લિયર? અને આ જે માધ્યમનું અંતર છે એને શૂન્યાવકાશમાં અંતરમાં ફેરવી નાખો, માધ્યમના અંતરને શેમાં શૂન્યાવકાશમાં અંતરમાં ફેરવી નાખો, એટલે શૂન્યાવકાશમાં અંતર થાય √K(T). આગળ જોયું ને આપણે બરાબર કે માધ્યમમાં અંતર Rm હોય તો શૂન્યાવકાશમાં અંતર √K વડે ગુણીને આપણે મેળવી શકીએ, તે પ્રમાણે તમે અહીંયા લખી શકો। તો આવી ગયો જવાબ બરાબર। હવે આ જ સૂત્ર તમે બીજી રીતે લખી શકો, જુઓ જરા। માનો કે અહીંયા હું માધ્યમની પરમિટિવિટી મૂકું, કોની પરમિટિવિટી મૂકી? માધ્યમની। તો અંતર તમારે માધ્યમને અનુરૂપ મૂકવા પડે, અહીં અંતર તમારે કોને અનુરૂપ? માધ્યમને અનુરૂપ। તો માધ્યમમાં અહીંયા ટી જાડાઈનો સ્લેબ છે, તો લખીને કુટી ખેલો। હવે કેટલા વિસ્તારમાં શૂન્યાવકાશ છે? શૂન્યાવકાશનું જે અંતર છે ને એને માધ્યમમાં ફેરવી નાખો, તો શૂન્યાવકાશના અંતરને માધ્યમમાં ફેરવવું હોય તો અંતર ઘટાડવું પડે, મતલબ રૂટ કે માં ભાગનું કરવું પડે, તો શૂન્યાવકાશમાં અંતર છે R-T, તો આમ લખાય જો R-T/√K બરાબર આનો વર્ગ, ખ્યાલ આવે છે? એકદમ સિમ્પલ ટોપિક છે કે જો તમે અહીંયા શૂન્યાવકાશની પરમિટિવિટી મૂકો તો અંતરો શૂન્યાવકાશને અનુરૂપ મૂકવાના, એટલે જે અંતર હોય એને શૂન્યાવકાશમાં અંતરના સ્વરૂપમાં ફેરવીને પછી મુકાય, અને માધ્યમની પરમિટિવિટી મૂકો તો માધ્યમના સ્વરૂપમાં લખવાનો બરાબર। વાસ્તવમાં તમે જો કે ની કિંમત મૂકી દો ને, કે ની કિંમત શું થાય? તો કે એટલે ε/ε0 એ મૂકીને સોલ્વ કરો ને તો બંને સૂત્રો સરખા જ છે ખબર પડે આપણને, ખ્યાલ આવે છે? આ બંને સમીકરણો સરખા છે એવું આપણે જાણી શકીએ જો આપણે અહીંયા કે ની કિંમત આપણે મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો, ક્લિયર? હવે આવો નવો બીજો દાખલો જોઈએ। માની લો કે બે વિદ્યુત ભાર વચ્ચે બે માધ્યમ તમે દાખલ કર્યા, એકની જાડાઈ T1 બીજાની જાડાઈ T2 રેડી, તો તમે શું લખશો? તો આગળ જે વિચાર્યું એ પ્રમાણે જ કરો
के अँ एफ बराबर शू लखाय तो वन अपॉन फोर पाय एप्सिलॉन जीरो एट्ले अँ एप्सिलॉन जीरो लख्यू एट अंतरो बदा शून्य अवकाश वाला लखवा ख्याल आवे छे ने तो शू लखशु क्यू वन क्यू टू अपॉन शून्यवकाश वाला अंतरो शून्यवकाश केटला भाग में है तो देखाय छे आर माइनस टी वन माइनस टी टू एट आटला भाग में अने आटला भाग में शून्यवकाश अथवा हवा है तो ये अंतर सीधे लखी नाखू आर माइनस टी वन माइनस टी टू रेडी ने हवे आग टी वन जेटलो अंतर है शून्यवकाश में फेरवीने लखो तो खबर पड़े रूट के वन इंटू टी वन बराबर ने अने टी टू अंतर ने पण शून्यवकाश में फेरवीने लखो रूट के टू इंटू टी टू काउंस पूरो एनो वर्ग ख्याल आवे छे तो मित्रों आ थई कूलम बल पर माध्यम नी असर फरीवार मळीशुं नवा कंसेप्ट साथे नवा विचारों साथे त्यां सुधी अस्तु।